મનોરોગશાસ્ત્રની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. મનોરોગશાસ્ત્ર એટલે અસાધારણ મનોવિજ્ઞાન તરીકે ઓળખાય છે. જે પેપર અત્યારે તમે ભણો છો એ TYની અંદર અસાધારણ મનોવિજ્ઞાન તરીકે આપણે ભણવાના છીએ. અવાજ મારો સંભળાય છે? હા સર. હા સર. ઓકે, હવે પેલો જે આપણે ટોપિક ચર્ચા કરવાના છીએ પહેલા ચેપ્ટરનો, એ મનોરોગશાસ્ત્ર કે અસાધારણ મનોવિજ્ઞાનની અંદર પહેલો ટોપિક સાધારણ અને અસાધારણ વ્યક્તિનું વર્તન અથવા તો સાધારણ અને અસાધારણ વચ્ચેનો તફાવત દર્શાવો, એવો આપણે પ્રશ્નની શરૂઆત કરી છે. પછી આપણે વ્યાખ્યા જોઈશું. એટલે પહેલી શોર્ટનો અથવા પહેલો પ્રશ્ન આપણે એ ચર્ચા કરીએ છીએ કે સાધારણ વ્યક્તિનું વર્તન કેવું હોઈ શકે અને અસાધારણ વર્તનનું અસાધારણ વ્યક્તિનું વર્તન કેવું હોઈ શકે. તમે SY ની અંદર આવ્યા છો એટલે તમને મનોવિજ્ઞાનનો થોડો ઘણો ખ્યાલ FY ની અંદર આવી ગયો હશે. તો તમે કાંઈ એવું વિચારીને મને કહી શકો કે સાધારણ વ્યક્તિ કોણ હોઈ શકે? પહેલા આપણે સાધારણ વ્યક્તિની વાત કરીએ પછી અસાધારણની વાત કરશું. સર હું કહું, તમે કહો. હા બોલો. સાધારણ વ્યક્તિ છે, દાખલા તરીકે શું કહેવાય, કોઈક વ્યક્તિ રસ્તામાં ભાગતી હોય તો અથવા એને કઈક પ્રોબ્લેમ હોય તો, જેમ કે આપણે પેલા અત્યારે સાધારણની જ વાત કરી કે નોર્મલ વ્યક્તિનું વર્તન કેવું છે. સાધારણ વ્યક્તિનું વર્તન, આપણે કુટુંબમાં રહીએ છીએ, આપણા બધાનું વર્તન કેવા પ્રકારનું હોય છે? તમે ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ કરો છો ઘરની અંદર બધા સભ્યો કેમ વર્તન કરે છે, તમે કેમ કરો છો એ બધા ઘરના સભ્યો પણ જોવે છે. તો એ કેવું વર્તન એ સાધારણ કહી શકાય. એટલે પહેલા સાધારણની જ વાત કરી કે સાધારણ વ્યક્તિનું વર્તન કેવું હોઈ શકે. સાધારણને અંગ્રેજીમાં નોર્મલ તરીકે ઓળખાય છે. અને આપણે ખબર છે કે મનોવૈજ્ઞાનિક શબ્દો છે બધા એ લેટિન ભાષા ઉપરથી ઉતરી આવેલા છે. એટલે નોર્મલ શબ્દથી નોર્મલ શબ્દ ઉપરથી ઉતરી આવે છે. નોર્મા, NORMA, નોર્મા એટલે કે માપપટ્ટી, સ્કેલ. સ્કેલ કેવી સિદ્ધિ હોય, એમ કાટખૂણીઓ કે સિદ્ધિ, માપપટ્ટી ધરાવતું વ્યક્તિનું લક્ષણ, સીધું વ્યક્તિત્વ. આપણે કહીએ છીએ કે આ વ્યક્તિ બહુ સીધી છે, તો સિદ્ધિ એટલે કે સામાન્ય એટલે કે સાધારણ. તો એ કેવા પ્રકારની વ્યક્તિ હોઈ શકે, એનું વર્તન શું હોઈ શકે તમારી દ્રષ્ટિએ? પછી આપણે વિષય ઉપર આગળ વધી. સર, જે પોતાનું કામ સારી રીતે કરતી હોય અને શું કહેવાય, બધું વ્યવસ્થિત સમાજમાં તેનું સ્થાન હોય અને તે રહેતી હોય, સમાજના નિયમો અનુસાર વર્તન કરતી હોય. ગુડ, સમાજના નિયમો પ્રમાણે વર્તન કરતી હોય, બરોબર છે. પછી બીજું કોઈ કહેશે? સંજોગો અનુસાર વર્તન કરતી હોય. યસ, સંજોગો, પરિસ્થિતિ પ્રમાણે જે વ્યક્તિ વર્તન કરે એ સામાન્ય કહેવાય, બરોબર છે. સાધારણ વર્તન કહેવાય, બરોબર છે. પછી તમારી રીતે કહો, ચોપડી ક્યાંથી ક્યાં જોવાની જરૂર નથી, જોવો તો વાંધો નથી, પણ તમારી રીતે તમે કહી શકો. પછી હું આગળ વધું. તે ધોરણનો અમલ કરતી હોય, સમાજના તમામ ધોરણોનો અમલ કરતી હોય, તે મુજબ જ વર્તન કરતી હોય. સામાજિક ધોરણો, બરોબર છે. પછી સર, એમાં આ ચાલે સામેવાળાના સ્વભાવ પ્રમાણે? હા, શું બોલો, આખું બોલો એટલે ખ્યાલ આવે. એટલે સામેવાળાના માણસનું વર્તન, સામેવાળા માણસનું વર્તન જોઈને. હા બરોબર છે. સામેવાળા વર્તન જોઈને શું વર્તન કરે પોતે, સામેવાળી વ્યક્તિનું વર્તન જોઈને પોતે વર્તન કરે એમ? હા, એવું ચાલે. હા, એટલે સામેવાળી વ્યક્તિ જો ખરાબ વર્તન કરે તો, આ એ ખરાબ વર્તન કરે તો મુશ્કેલી થઈ પડે પાછી. સમાજે સ્વીકારેલું વર્તન કરે તો એ સામાન્ય કહેવાય, બરોબર. પછી બીજું કોઈ આગળ? બરોબર. પછી દાખલા તરીકે કોઈ એક
વ્યક્તિ છે એ 40 વર્ષની છે અને એને કઈ વસ્તુ આપવામાં આવી, બોલપેન કે ઇન્ડીપેન કે આપવામાં આવી, તો એ વ્યક્તિ રોવા માંડે એકદમ.